પધીએ હવે વાત કરીએ આજના બીજા મહત્વપૂર્ણ મુદ્દાની સુરતમાં સતત વધી રહેલી ગુનાખોરીને ડામવા હવે પોલીસ એક્શનમાં આવી છે સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોલીસની ટીમે મધરાતે હાથ ધર્યું મેગા કોમ્બિંગ સુરતના ભેસ્તાન વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં મધરાતે ઉતરી પડ્યા પોલીસના ધાડે ધાડા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને અસામાજિક પ્રવૃત્તિ અને ગુનાખોરીને ડામવા માટે પોલીસ એક્શનમાં આવી છે ભેસ્તાન વિસ્તારમાં રાત્રે 2 વાગ્યાથી સવારે 5 વાગ્યા દરમિયાન 100થી વધુ પોલીસ કર્મીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયું જેમાં 50 જેટલા હિસ્ટ્રી શીટર લોકોના લિસ્ટ સાથે 1600થી વધુ ઘરોની તપાસ કરવામાં આવી સાથે જ 4 ડ્રોનથી એરિયલ ચેકિંગ પણ કરવામાં આવ્યું કોમ્બિંગ દરમિયાન કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી સુરત શહેરના કુખ્યાત ભેસ્તાન આવાસ વિસ્તારમાં ડીસીપી ઝોન 2 વિસ્તારના ડિંડોલી લિંબાયત ઉધના ગોડાદરા અને સાથે જ સલાબતપુરા પોલીસ સ્ટેશનોના કર્મચારીઓની અલગ અલગ 7 ટીમોએ કોમ્બિંગ હાથ ધર્યું હતું 100થી વધુ અધિકારી અને કર્મચારીઓ દ્વારા ભેસ્તાન આવાસમાં 1600થી પણ વધારે મકાનોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું આ વિસ્તારમાં હિસ્ટ્રી શીટર MCR અને કાર્ડમાં રજિસ્ટર્ડ લોકોને ત્યાં તપાસ માટે બોલાવાયા હતા અને પોલીસ પોતાની સાથે એક યાદી લઈને પહોંચી હતી જેમાં આ વિસ્તારના ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના નામ હતા પોલીસની ટીમ દ્વારા 50થી વધુ હિસ્ટ્રી શીટરના સાથે પૂછપરછ કરાઈ હતી ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આ તમામ ઇન્વેસ્ટિગેશન જ્યારે કરાઈ હતી ત્યારે આ વિસ્તારના એરિયલ વ્યૂ માટે તેઓએ એરિયલ ચેકિંગ માટે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો આ સાથે જ તેઓએ વાહન ચેકિંગ અને બહારની બાજુ આખો વિસ્તાર કોર્ડન કરી આખા વિસ્તારનું ચેકિંગ હાથ ધર્યું હતું કેટલાક લોકો મળી પણ આવ્યા હતા જેની પૂછપરછ તેઓએ કરી હતી જે લોકો તેમને નથી મળ્યા તેમને ત્યાં એક અવારનવાર તેઓ દિવસોમાં ચેકિંગ કરતા રહેશે આ વિસ્તારના રહેવાસી હોવા છતાં તે સમયે આ લોકો ક્યાં હતા તે અંગેની પણ પૂછપરછ પોલીસ તરફથી કરવામાં આવશે